डियर व्यूअर्स, મારા બધા જ્વાલા વ્યૂઅર્સ ને નવરાત્રીની ખૂબ 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 શુભકામના. આજે આપણે જેવી રીતે ગરબામાં રાઉન્ડ રાઉન્ડ હોય છે એવી જ રાઉન્ડ રાઉન્ડ જલેબીની રેસિપી લઈને આવ્યા છીએ. એ પણ માત્ર 15-20 મિનિટમાં બની જાય એવી, ઉપરથી બિલકુલ ક્રિસ્પી કરારી અને અંદરથી રસદાર અને જ્યુસી આપણી જલેબી તૈયાર કરવા માટે માત્ર થોડી ટિપ્સને ધ્યાનમાં રાખવાની છે. તો કંદોઈ કરતાં પણ વધુ સારી જલેબી તમે ઘરે તૈયાર કરી શકો છો. તો આવી જલેબી ચલો મારી સાથે બનાવી વાનગીઓને જોવા માટે સબસ્ક્રાઇબ કરો ડિમ્પલ્સ ડિશીસને અને બાજુમાં રહેલા બેલ આઇકોનના ઓલ પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે. જલેબી બનાવવા માટે મેં અહીંયા એક કપ, મેજરિંગ કપ જે હોય છે એ કપ મેં અહીંયા બોલના માપથી લીધું છે. તમે કોઈ એક વાટકી લોટ લઈ અને એ વાટકીથી જ બધું માપ લેજો. અહીંયા આ લોટ 120 ગ્રામ જેટલો છે, મેજરિંગ કપથી એક કપ જેટલો છે. આ મેંદાનો લોટ છે અને હવે આપણે ચાળી લેશું. ક્યારેય પણ તમે લોટ લો તો ચાળીને લેવાનો. હવે અહીંયા 2 ચપટી અથવા તો 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કર્યા છે. તમે કુકિંગ સોડા લઈ શકો છો. અને આપણી જલેબીને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલું ગાયનું ઘી લીધું છે. આપણે જ્યારે જલેબી ક્રિસ્પી બનાવવી હોય તો ખાસ 1 ચમચી જેટલું ગાયનું ઘી કે અથવા કોઈ પણ ઘી નાખવું જરૂરી છે. અને 1/2 કપ જેટલું ખાટું દહીં નાખ્યું છે અને સાથે 1 કપ જેટલું મેં સાદું પાણી લીધું છે, પરંતુ એક સાથે નથી નાખવાનું. થોડું થોડું નાખતા જશું અને આને મિક્સ કરતા જશું. આમાં લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. અને એક ખાસ વસ્તુ, તમારી પાસે જો ખાટું દહીં ન હોય તો તમે આ જે પાણી લીધું છે એ થોડું હૂંફાળું લેજો, તો પણ તમારી જલેબી બહુ સરસ ક્રિસ્પી અને જ્યુસી બનશે. લગભગ આપણું આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે અને એકદમ પાતળી રિબિન કન્સિસ્ટન્સીવાળું આપણું આ બેટર તૈયાર થવું જોઈએ. અને આટલા બેટર તૈયાર કરવામાં મારે લગભગ 1/4 જેટલું પાણી વધ્યું છે. આ રીતનું 1/4 કપ જેટલું પાણી બચી ગયું છે, આટલામાં મારે બેટર થઈ ગયું છે. આને ઢાંકીને 15 મિનિટ સાઈડ પર રાખી દેશું, તો પણ હજુ એ થોડું થીક થશે. ત્યાં સુધીમાં આપણે શ્યુગર સિરપ તૈયાર કરી લઈએ. શ્યુગર સિરપ તૈયાર કરવા માટે હંમેશા મિત્રો આ રીતની કોઈ ઊંડી તપેલી અથવા તો ઊંડું કન્ટેનર જ લેવું, જેથી આપણે જલેબીને બહુ આસાનીથી આમાં ડૂબાડી શકીએ અને બરાબર રીતે ચાસણીને જ્યુસી બનાવી શકીએ. તો આ રીતે મેં અહીંયા ઊંડું એક કન્ટેનર લીધું છે અને હવે જે કપથી મેં લોટ લીધો છે એ જ કપથી હું 2 કપ જેટલી ખાંડ લઉં છું. મતલબ લોટથી ડબલ ખાંડ હોવી જોઈએ મિત્રો, તો જ આપણી જલેબી જ્યુસી તૈયાર થશે. અને સાથે એ જ કપથી મેં 1 કપ જેટલું સાદું પાણી નાખ્યું છે. અને આપણે કેસર જલેબી તૈયાર કરવાના છીએ, તો ઓબ્વિયસલી આમાં આપણે થોડા કેસરના ધાગા પણ નાખી દઈએ. જો તમારી પાસે કેસર ન હોય તો તમે સાદી જલેબી બનાવી શકો છો. હું અહીંયા થોડા કેસરના ધાગા નાખી દઉં છું જેથી કેસર જલેબી બની જાય. એ ઓપ્શનલ છે, પરંતુ હોય તો નાખી શકો છો, એનાથી ફ્લેવર પણ સારો આવશે અને કલર પણ. હવે આપણે અહીંયા ઈચ્છા હોય તો એલચી પાવડર નાખી શકીએ છીએ, પરંતુ મેં નથી નાખ્યો કારણ કે મને કેસરનો ફ્લેવર જોઈએ છે. હવે અહીંયા મીડિયમ ફ્લેમ પર આપણે માત્ર 1/2 તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે આને શ્યુગર સિરપ બનાવીશું. અહીંયા 1 તારની ચાસણી નથી લેવાની મિત્રો. આપણે કલર લોટમાં નથી નાખ્યો. અહીંયા હું ચાસણીમાં પીળો કલર થોડાક ડ્રોપ્સ નાખું છું. તમારી પાસે ડ્રાય કલર હોય તો પણ નાખી શકો છો. હું આ રીતે ભીનો કલર નાખું છું. મને પીળી જલેબી બહુ જ પસંદ છે, તો મેં અહીંયા પીળો કલર નાખ્યો છે. તમે ઓરેન્જ ફૂડ કલર પણ લઈ શકો છો. અને હા મિત્રો, મેં અહીંયા ચાસણીમાં કલર એટલા માટે નાખ્યો છે કે તમને ખબર પડે કે આપણી સફેદ કલરની જલેબી છે એમાં શ્યુગર સિરપ કેટલું ગયું છે. તો હું તમને આગળ એ બતાવીશ. હવે આ રીતે ચેક કરવાની, માત્ર તમારી આંગળી અને અંગૂઠો તેલ જે ચીકણું હોય છે એવું ચીકણું આ શ્યુગર સિરપ બને ત્યાં સુધી જ આપણે શ્યુગર સિરપ બનાવવાની છે. મતલબ 1/2 તાર ન ખબર પડતી હોય તો એટલું સમજવાનું કે તેલ જેટલું ચીકણું હોય એટલી આપણી આ શ્યુગર સિરપ ચીકણી થવી જોઈએ. બહુ પાતળી પણ નહીં અને બહુ ઘાટી પણ નહીં. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આમાં માત્ર થોડા ટીપા લીંબુના રસના નાખવાના છે, કારણ કે આ શ્યુગર સિરપમાં શ્યુગર ક્રિસ્ટલાઇઝેશન ના થાય એટલા માટે તમે વિનેગારનો યુઝ કરી શકો છો અથવા લીંબુના ફૂલ પણ ચપટીક નાખી શકો છો. બહુ વધારે ન નાખતા, નહીં તો ખાટી થઈ જશે. અને હવે આને સાઈડ પર રાખી દઈએ અને આપણે જલેબીની પ્રોસેસ તૈયાર કરીએ.
तो मैं बाजूना गैस फ्लेम पर आने राखी दीधु छे। अने हवे एक आपणे जाडा तळियावाळी अने साथे थोड़ू पोड़ू वासण होय, एकदम पोड़ी पेन होय आ रीतनी एवी लेवानी छे। अने हूँ अहीं घीमा जलेबी बनावू छूँ, तो मैं घीने गरम थवा माटे एकदम मीडियम फ्लेम पर राख्यू छे। तमे अहीं सुगंध न आवे एवुं तेल पण लई शको छो। अने खास वस्तु ए के आमां जेटली जलेबी डूबे एटलू ज घी के तेल लेवुं, नहीं तो तमारी जलेबी बिल्कुल फैलाई जशे अने एकदम राउंड सर्कल तमाराथी नहीं थाय, कारण के आपणे एटला मास्टर नथी होता जलेबी बनावा माटे। कंदोईनी तो मास्टरी होय छे, तो गमे एटला तेलमां बनावी शके छे, परंतु हूँ तमने अहींया ट्रिप्स एटले आपूं छूं કે તમે આસાનીથી ફેલાયા વગર બનાવી શકો। એ ગરમ થાય છે ત્યાં સુધીમાં આની કન્સિસ્ટન્સી પણ બરાબર સેટ થઈ ગઈ છે, એકદમ પાતળી નીચેની તરફ રિબિન બની રહી છે તમે જુઓ। હવે તમે જલેબી બનાવવા માટે આ રીતે પાઇપિંગ બેગનો યુઝ કરી શકો છો, અથવા તો દૂધની જે થેલી આવે છે એ પણ લઈ શકો છો, અથવા તો જે સોસની બોટલ આ રીતે આવે છે એને પણ લઈ શકો છો। હું અહીંયા સોસની બોટલમાં જ તમને બતાવું છું, એ તમારી ઈચ્છા મુજબ તમે જલેબી બનાવી શકો છો। કંદોઈ પાસે એનું સ્પેશિયલ કપડું હોય છે, પરંતુ આપણી પાસે નથી હોતું તો કંઈ વાંધો નહીં, આપણે જુગાર લગાવી લઈએ। અને હવે એકદમ મીડિયમ હીટ પર આપણે જલેબી ફ્રાય કરવાની છે મિત્રો, ગેસની ફ્લેમ પણ બિલકુલ અત્યારે મીડિયમ રહેવી જોઈએ। જો તમે એકદમ ઠંડા તેલમાં જલેબી બનાવશો તો જલેબી ચપટી બનશે, અને ગરમ એકદમ ગરમ તેલમાં જલેબી બનાવશો તો જલેબી તમારી બળી જશે। તો એકદમ મીડિયમ તેલ ગરમ હોય અથવા મીડિયમ ઘી ગરમ હોય ત્યારે જ મીડિયમ ફ્લેમ પર આ રીતે રાઉન્ડ 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 ફેરવતા જવાનું છે। આમાં કોઈ જ મોટી કરામત કરવાની નથી, બસ અંદરના રાઉન્ડ પછી બહારનું રાઉન્ડ, એના પછી ફરીથી બહારનું રાઉન્ડ, જેવી રીતે આપણે ગરબામાં કરીએ છીએ। આજે રિયલી આપણે ગરબાને મિસ કરશું, પરંતુ કોઈ જ વાંધો નહીં, આપણે જલેબીને રાઉન્ડ રાઉન્ડ કરીને પણ એન્જોય કરી લઈએ કે આપણે ગરબા રમીએ છીએ। બસ આ જ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બંને સાઈડ ફ્લિપ કરીને થોડી હલકી કુરકુરી થાય ત્યાં સુધી આને ફ્રાય કરીશું। જો તમે વધારે ક્રિસ્પી જલેબી ખાવા માગતા હોય તો એકાદ મિનિટ તમારે તેલમાં એને વધારે રાખવી, થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી, અને પછી એને તમારે સુગર સિરપમાં નાખવી। પરંતુ હું તમને પ્રિફર કરું છું કે માત્ર થોડી ક્રિસ્પી થાય ત્યારે એને કાઢી અને ફટાફટ એને સુગર સિરપમાં નાખજો, જેથી તમારી આ જલેબી અંદર સુધી જ્યુસ ભરી લેશે। જો વધારે ક્રિસ્પી થઈ જશે તો આની અંદર તમારું સુગર સિરપની જ્યુસ જશે જ નહીં। મેં આ જલેબીનો કલર વ્હાઇટ એટલા માટે રાખ્યો છે કે તમને હું બતાવી શકું કે અંદર સુધી આપણી ચાસણી ગઈ છે કે નહીં, એટલા જ માટે મેં આ જલેબીનો કલર વ્હાઇટ રાખ્યો છે અને ચાસણીનો કલર પીળો રાખ્યો છે। હવે ફટાફટ તેલમાંથી કાઢી આપણે ફટાફટ આ હુંફાળી ગરમ ચાસણીમાં જ જલેબી નાખવાની છે। આપણી ચાસણી ઠંડી ન રહેવી જોઈએ, નહીં તો જલેબી લૂઝ થઈ જશે અને બહુ ગરમ હશે તો એ લોંદો થઈ જશે, બિલકુલ એ જલેબી સારી નહીં બને। એટલા માટે હુંફાળી ગરમ ચાસણીમાં માત્ર 30 સેકન્ડ પૂરતી જ, એટલે કે અડધા મિનિટ સુધી આપણે ચાસણીમાં ડૂબાડી રાખવાની છે। અને 30 મિનિટમાં તમે જોઈ શકશો મિત્રો કે અંદર કેટલી રસ ભરી આપણી જલેબી તૈયાર થઈ છે, જલેબીની અંદર કેટલો રસ ભરાઈ ગયો છે એના કલર ઉપરથી તમે જોઈ શકશો મિત્રો। મેં બસ એટલા જ માટે ચાસણીમાં કલર નાખ્યો હતો અને લોટમાં કલર નહોતો નાખ્યો, અને હવે તમે જોઈ શકો છો કે હું ચારણીમાં આ જલેબી નાખું છું, જેથી કોઈ એક્સ્ટ્રા ચાસણી હોય તો એ નીચેની તરફ જતી રહે, અને આ રીતે ક્રિસ્પી કરારી અને અંદરથી રસ ભરી તમારી જલેબી તૈયાર થાય। મેં આટલી ટિપ્સ તમને આપી છે, આટલી ટિપ્સ તમે ફોલો કરશો તો લગભગ તમારી આ જલેબી 18 થી 20 કલાક સુધી ક્રિસ્પી રહેશે। આટલી ક્રિસ્પી કદાચ તમે 12 થી કોઈ એક્સપર્ટ કંદોઈની જલેબી લઈને આવશો તો પણ આટલા કલાક તો નહીં જ રહે। મેં અહીંયા બહુ બધી પ્રેક્ટિસ કરી અને ટિપ્સને ધ્યાનમાં રાખીને જલેબીનો વિડીયો શેર કર્યો છે, કારણ કે જલેબી બનાવવી કોઈ જ અઘરું કામ નથી, પરંતુ બધી ટિપ્સ સાથે એકદમ પરફેક્ટ જલેબી બનાવવી એ થોડું અઘરું કામ મને લાગે છે, એટલા જ માટે મેં તમને બધી ટિપ્સ શેર કરી। જો મિત્રો, હું જેવી ફટાફટ જલેબીને સુગર સિરપમાં નાખું છું, 30 સેકન્ડની અંદર જ એને બહાર કાઢી અને ફટાફટ ચારણીમાં નાખી દઉં છું, જેથી એમાં એક્સ્ટ્રા ચાસણી હોય એ પણ નીતરી જાય, અને એના જ કારણે 18 થી 20 કલાક સુધી આવા જ ફોર્મમાં ક્રિસ્પી કરારી આપણી ચાસણી આપણી જલેબી ક્રિસ્પી જ રહે એટલા માટે।
હવે બધી જલેબી આ રીતે બની ગઈ છે તો હું ગરમા ગરમ આ જલેબીને ફાફડા કે વણેલા ગાંઠિયા સાથે મારા ફેમિલીને તો સર્વ કરવાની છું। જો તમારે ખાવી હોય તો તમે પણ આવી જાઓ। બહુ જ ક્રિસ્પી અને અંદરથી જ્યુસી તૈયાર થઈ છે। માત્ર એક કપ જેટલા લોટમાંથી આપણે આટલી બધી જલેબી તૈયાર કરી શકીએ છીએ મિત્રો। અને ઘરે બનાવેલી જલેબી ખાવાની તો મજા કંઈક અલગ જ છે। તો આ રીતે જરૂર આ દશેરા પર તમે ટ્રાય કરજો અને તમારા દશેરાના તહેવારને સેલિબ્રેટ કરજો। હું તમને નજીકથી બતાવી રહી છું કે ઉપરથી કેટલી ક્રિસ્પી છે। જો તમે આ રીતે તોડો તો એ ઉપરથી બિલકુલ ક્રિસ્પી છે અને હું આ રીતે અને થોડી હાથમાં આવી રીતે થપથપાવીશ તો અંદરથી એનો જ્યુસ નીકળશે। જો બિલકુલ અંદર સુધી એનો જ્યુસ ગયેલો છે, એનો રસ ગયેલો છે, એટલા જ માટે એનો કલર પણ ચેન્જ છે અને બહાર પણ એનો જ્યુસ નીકળી રહ્યો છે। તો આવી જ્યુસી આવી ક્રિસ્પી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો। બહુ જ જલ્દી મળીશું એક નવી ડિશને લઈને। ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।